સાચું કહેજો, તમારા ઘરનું દૂધનું બિલ કેટલું આવે છે? 1000, 2000, 5000? પણ કચ્છના ધોકડા ગામે કોઈને દૂધના બિલની ચિંતા જ નથી, કારણ કે આ ગામમાં દૂધ, દહીં, છાશ મફત મળે છે. 5000 ની વસ્તી ધરાવતા માંડવી જિલ્લાના ધોકડા ગામે જે લોકો પાસે દૂધાળા ઢોર છે તેનું દૂધ તેઓ વેચતા નથી, પણ પોતાના અને આસપાસના ગામના લોકોને મફત આપી દે છે. આજથી 500 વર્ષ પહેલા આ ગામમાં એક મુસ્લિમ પીર સૈયદનાએ ગામ લોકોને કહ્યું હતું કે ગામમાં શાંતિ અને સુખ જળવાઈ રહે એ માટે કોઈએ દૂધ વેચવું નહીં. ગામના હિન્દુ મુસ્લિમ સૌ કોઈ તેમના આ શબ્દોનું પાલન આજે પણ કરી રહ્યા છે અને ગામમાં આવેલી પીર સૈયદનાની દરગાહને માનની નજરે જુએ છે. ગાય ભેંસ ધરાવતા કુટુંબો વધારાનું દૂધ ગામમાં જેની પાસે દૂધાળા ઢોર નથી એવા લોકોને મફત આપી દે છે. એટલું જ નહીં, ઘરના ઉપયોગ સિવાયના દહીં છાશ પણ પૈસા લીધા વગર જ બીજાને આપી દે છે. તેમ છતાં જો દૂધ સરપ્લસ હોય તો તેઓ આજુબાજુના ગામના લોકોને આપી દે છે. ગામના સરપંચ રઘુવીર જાડેજા કહે છે કે ગામના એક અવરચંડા જમાએ અમારી ઈચ્છા વિરુદ્ધ દૂધ વેચવાનું ચાલુ કર્યું તો એનું મૃત્યુ થઈ ગયું. આજ બતાવે છે કે અમારા ગામની માન્યતા સારી અને સાચી છે. ગામના એક સજ્જન દામોદર જોશી કહે છે, 4 માણસના અમારા કુટુંબને અમારે જોઈએ તેટલા દૂધ, દહીં, છાશ મફત મળી જાય છે, જેથી કુટુંબનો નિભાવ ખર્ચ ઓછો આવે છે. મિત્રો, વિચાર શું કરો છો? કઢાવો ધોકડા ગામની ટિકિટ અને જાતે જોઈ આવો આ ગામના લોકોની દિલેરી. ફરી મળીશું દૂધ જેવી બીજી ઉજળી વાતો સાથે. નમસ્કાર. હા, પણ તમારે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે, એ પણ મફત જ છે ને ભાઈલા.